Sandham. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિકલનના ઉપયોગો. સામાન્ય રીતે વિકલન તમે સેમેસ્ટર 3 ની અંદર શીખી ગયા છો, છતાં એનું થોડુંક જનરલ આઈડિયા આપી દઈએ. હા, ધારો કે તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળો છો. ફોર એક્ઝામ્પલ, સુરતથી ગાંધીનગર તમારે જવું છે. ધારો કે એનું કુલ અંતર 300 કિલોમીટર છે. આ સુરતથી ગાંધીનગરનું આ 300 કિલોમીટરનું અંતર કાપતા તમને ધારો કે 5 કલાક લાગે છે, તો સ્વાભાવિક છે કે તમે 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપ્યું. એટલે કે સરેરાશ અંતર કેટલું કાપ્યું? તો 1 કલાકમાં 60 કિલોમીટર. કેવી રીતે મળ્યું? તો કુલ અંતર, કુલ કાપેલ અંતર ભાગ્યા કુલ લીધેલ સમય. પરંતુ જ્યારે સમયના ચોક્કસ સંદર્ભમાં કોઈ એક બિંદુ આગળ તમે તમારા ગતિમાપક, જ્યારે વ્હીકલ ચલાવતા હશો ત્યારે ગતિમાપક યંત્ર પર તમે જોયું હશે કે કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન તમારી સ્પીડ કદાચ 80 કિલોમીટરની પણ હોઈ શકે, 30 કિલોમીટર પણ હોઈ શકે ક્યારેક. તો એ ચોક્કસ સમયના સંદર્ભમાં જો તમારે અંતર જાણવું હોય તો તેના માટે તત્કાલ ગતિ માટે વિકલનનો ઉપયોગ કરવો પડે છે. આમ વિકલનની વ્યાખ્યા આપણે જાણીએ જ છીએ કે જો વિધેય વાય બરાબર fx હોય, એનો અર્થ કે x એ સ્વતંત્ર ચલ છે અને y એ x ઉપર આધાર રાખે છે, એટલે કે y એ fx છે, તો x ના સાપેક્ષમાં y નું વિકલન એટલે કે dy/dx, અથવા તો તમે f/x પણ કહી શકો, બરાબર લિમિટ h→0 f(x + h) − f(x)/h. વિકલનના અમુક પરિણામો આપણે જોઈ ગયા છીએ. જો y = x^n હોય તો dy/dx = n×x^n − 1 થાય. જો y = e^x હોય તો dy/dx e^x જ થાય. જો y = log x હોય તો dy/dx 1/x થાય. જો y = a^x હોય તો dy/dx a^x (log e^a) થાય. આ બધા જ પ્રમાણિત રૂપો આપણે સાબિત નથી કરવાના, આપણા સિલેબસમાં સાબિત કરવાનું નથી, આ સ્વીકારી લેવાના છે. જે સેમેસ્ટર 3માં તમે શીખી ગયા છે, માત્ર રિવાઇઝ કરવા માટે છે. ત્યાર પછી વિકલનના ઉપયોગો પર આપણે આવીએ. સામાન્ય રીતે ચોક્કસ વિધેયોની મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમતો મેળવવા માટે વિધેયનો વિકલનનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો ધારો કે ખર્ચ વિધેય હોય તો એ ખર્ચ વિધેયની ન્યૂનતમ કિંમત મેળવવાનું આપણા માટે જરૂરી હોય છે. કારણ કે વેપાર, ઉદ્યોગ ધંધા, વાણિજ્યમાં આપણે એમ વિચારીએ કે કુલ ખર્ચ ધંધાની દ્રષ્ટિએ ઓછો થાય તે વધારે સારું. જો નફાની વાત કરતા હોય તો નફો મહત્તમ મળે તો વધારે સારું, એ ઇષ્ટતમ ઉકેલ ગણાય આપણા માટે. એવી રીતે આવક, તો આવક મહત્તમ મળે એવું ઈચ્છે છે કોઈ પણ. તો આ બધા વિધેય મહત્તમ અને ન્યૂનતમ કિંમતોના વિધેય છે. બીજો ઉપયોગ એનો માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષા શોધવા માટે છે. ત્રીજો ઉપયોગ છે ઇજનેરી અને વિદ્યા શાખાના ખાસ કરીને ગતિમાન પદાર્થોની વર્તણૂકના અભ્યાસ માટે. ફોર એક્ઝામ્પલ, રોકેટ શાસ્ત્રની જો વાત કરીએ તો રોકેટ છોડવા માટે આપણે પદાર્થની, એટલે રોકેટ માટે ઉપગ્રહની જે ગતિ છે એ નક્કી કરવા માટે, કે કઈ ગતિ પર ઉપગ્રહ મોકલવો જોઈએ એ નક્કી કરવા માટે પણ રોકેટ શાસ્ત્રમાં વિકલનનો ઉપયોગ કરવો પડે છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોવા જાય તો કોઈપણ સ્ટોન, પથ્થર કેટલા વર્ષ જૂનો છે તે પણ જાણવું હોય તો આપણે વિકલનનો ઉપયોગ કરીએ છીએ. સેમ વે ભૂગોળની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો હવાનું દબાણ માપવા માટે વિકલનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આ ઉપરાંત જો જહાજ લઈ જવાનું હોય તો તે સમયે આબોહવા, વાહન કઈ દિશામાં ગતિ કરશે શિપ, એ બધી જ જાણકારી મેળવવા માટે પણ વિકલનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇવન સરકાર દ્વારા વસ્તી વિષયક અભ્યાસમાં પણ અર્થશાસ્ત્રની આર્થિક ઘણી બધી નીતિઓ નક્કી કરવા માટે પણ વાણિજ્યના સંદર્ભમાં જે આગળ કીધું તેમ ખર્ચ છે, આવક છે, માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા છે, આ બધું નક્કી કરવા માટે વિકલનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સૌ પહેલાં આપણે જોઈએ વિકલનની, વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો. સામાન્ય રીતે કોઈપણ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો શોધવી હોય તો આપણે એનું વિકલન કરવું પડે છે. સૌ પ્રથમ એવું વિચારે કે જો y = fx છે,
એક્સની જુદી જુદી કિંમત માટે આપણને વિધેય વાયની અલગ અલગ ઘણી કિંમતો મળશે, પરંતુ કઈ કિંમત આગળ વિધેય વાયની કિંમત મહત્તમ થશે અને એક્સની કઈ કિંમત આગળ વિધેય વાયની કિંમત ન્યૂનતમ થશે તે આપણે જાણવું હોય તો અહીંયાનો અર્થ એવો નથી કે આપણે મેળવેલી કિંમત સિવાય વિધેયની કોઈ મહત્તમ કિંમત હશે જ નહીં. વિધેયની એક કરતાં વધારે મહત્તમ કિંમતો પણ હોઈ શકે છે, વિધેયની એક કરતાં નાની વધારે ન્યૂનતમ કિંમતો પણ હોઈ શકે છે. સ્વાભાવિક છે કે વિધેયની મહત્તમ કિંમત વિધેયની લઘુત્તમ કિંમત કરતાં નાની પણ હોઈ શકે છે. એ કેવા પ્રકારનું વિધેય છે એના ઉપર આધાર રાખે છે. એટલે જો વિકલનની ભાષામાં કહીએ તો જો હું એક્સ બરાબર એ લઉં, એટલે કે એક્સ બરાબર એ આગળ જો મારા વિધેય એફ એની કિંમત એફ એ માઇનસ એચ એટલે કે એ કરતાં થોડીક નાની કિંમત, જો એફ એ ગ્રેટર દેન એફ એ માઇનસ એચ થતું હોય અથવા તો એફ એ ગ્રેટર દેન એફ એ પ્લસ એચ એટલે કે એ કરતાં થોડીક મોટી કિંમત, તો વિધેય એક્સ બરાબર એ આગળ મહત્તમ છે એમ કહેવાય. પણ એનો અર્થ એવો નથી કે એક્સ બરાબર એ આગળ વિધેય મહત્તમ છે એટલે એની મહત્તમ કિંમત બીજી કોઈ મળશે જ નહીં. એક્સ બરાબર એચ આગળ એ મહત્તમ કિંમત અન્ય મહત્તમ કિંમત પણ મળી શકે છે. અહીંયા માત્ર એવું જ કહેવાનું છે એક્સ બરાબર એ આગળ વિધેયની મહત્તમ કિંમત છે, આ જ કિંમત વિધેયની મહત્તમ કિંમત છે એવું જરૂરી નથી. સેમ વે જો હું એફ એક્સ બરાબર એ લઉં અને એફ એ લેસ ધેન એફ એ માઇનસ એચ થાય અથવા તો એફ એ લેસ ધેન એફ એ પ્લસ એચ થાય, તો વિધેયની કિંમત એક્સ બરાબર એ આગળ લઘુત્તમ છે એમ કહી શકાય. ફરી આનો અર્થ એવો નથી કે એક્સની આ જ કિંમત વિધેયની આ જ કિંમત લઘુત્તમ છે, માત્ર એવું જ કહેવા માંગીએ છીએ કે એક્સની કિંમત એક્સ બરાબર એ આગળ એટલે કે એ આગળ વિધેયની આ મહત્તમ અને લઘુત્તમ કિંમતો છે, પરંતુ એક્સ બરાબર જો હું એચ લઉં તો મારા વિધેયની મહત્તમ અને કિંમત લઘુત્તમ કિંમતો બદલાઈ શકે છે. વિકલનની દ્રષ્ટિએ કહીએ તો વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવા માટેની આવશ્યક શરત એફ ડેસ એ બરાબર ઝીરો છે. એટલે કે વિધેયની મહત્તમ કે ન્યૂનતમ ગમે તે કિંમત શોધવાની હોય એફ ડેસ એ બરાબર ઝીરો થાય, એના બેઝ ઉપર એક્સની સ્થિર કિંમતો મળશે. આ સ્થિર કિંમતોના આધારે ફરી દ્વિતીય કક્ષાનું વિકલન કરવામાં આવે એટલે કે એફ ડબલ ડેસ એ કરવામાં આવે અને એને એ એફ ડબલ ડેસ એની અંદર આ એક્સની કિંમતો મૂકવામાં આવે, અને જો એફ ડબલ ડેસ એની એનો જવાબ શૂન્ય કરતાં નાનો મળે તો વિધેય મહત્તમ છે એમ કહેવાય, અને જો એફ ડબલ ડેસ એનો જવાબ શૂન્ય કરતાં વધારે મળે તો વિધેયની કિંમત લઘુત્તમ છે એમ કહેવાય. આ માટે આપણે એક ઉદાહરણ જોઈએ, વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતનું ઉદાહરણ. ધારો કે આપણી પાસે એક વિધેય છે એફ એક્સ બરાબર ટુ એક્સ ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ થર્ટી સિક્સ એક્સ પ્લસ થર્ટી. હવે આ વિધેયને સૌ પહેલાં મહત્તમ અને ન્યૂનતમ કિંમત બંને મેળવવાની છે, એટલે આપણે એફ ડેસ એક્સ શોધીએ એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન કરીએ અને પ્રથમ કક્ષાનું વિકલનને જવાબ શૂન્ય મૂકીએ. અહીં એફ ડેસ એક્સ બરાબર બે એક્સ ઘન છે, તો બે એક્સ ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ માઇનસ છત્રીસ એક્સ વત્તા ત્રીસ, બે એક્સ ઘનનું વિકલન છ એક્સ વર્ગ એક્સની એન ઘાતના નિયમ પ્રમાણે પ્લસ ત્રણ એક્સ સ્ક્વેર. સ્વાભાવિક છે ત્રણ કોએફિશિયન્ટ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે, ત્રણ એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ થાય માટે છ એક્સ માઇનસ છત્રીસ એક્સ, છત્રીસ એક્સનું કોએફિશિયન્ટ છત્રીસ એઝ ઇટ ઇઝ, એક્સની એક ઘાતનું વિકલન એક્સની એન ઘાતના નિયમ પ્રમાણે એક વત્તા ત્રીસ, ત્રીસ એ અચળ સંખ્યા છે એટલે અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. એટલે આપણી પાસે મળ્યું એફ ડેસ એક્સ બરાબર સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ માઇનસ થર્ટી સિક્સ. હવે એફ ડેસ એક્સ બરાબર ઝીરો લેવામાં આવે તો આપણે આનું સાદુરૂપ આપીએ એટલે કે છ કોમન પહેલાં કાઢીએ તો આપણી પાસે રહેશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સિક્સ. હવે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સિક્સના જો ફેક્ટર્સ પાડીએ તો આપણને મળશે એક્સ પ્લસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ ટુ, એટલે કે એક્સની કિંમત માઇનસ ત્રણ મળે છે અથવા તો એક્સની કિંમત બે હોઈ શકે. હવે દ્વિતીય કક્ષાનું વિકલન કરવામાં આવે અને પ્રથમ કક્ષાના વિકલન દ્વારા
આજે આપણને સ્થિર કિંમતો મળી છે, એ સ્થિર કિંમતો દ્વિતીય કક્ષાના વિકલનમાં મૂકવામાં આવે તો કઈ એક્સની કઈ કિંમત માટે વિધેય મહત્તમ છે અને કઈ કિંમત માટે વિધેય ન્યૂનતમ છે તે આપણે જાણી શકશું. એટલે આપણે દ્વિતીય કક્ષાનું વિકલન એફ ડબલ ડેશ એક્સ કરીએ. એફ ડબલ ડેશ એક્સ એટલે કે એફ ડેશ એક્સ જે પ્રથમ કક્ષાનું વિકલન મળ્યું છે એનું ફરીથી વિકલન કરવામાં આવે તો એને એફ ડબલ ડેશ એક્સ કહેવામાં આવે છે. એફ ડબલ ડેશ એક્સ બરાબર 6x સ્ક્વેરનું વિકલન, તો 6 કોએફિશિયન્ટ સહગુણક એઝ ઇટ ઇઝ, એક્સ સ્ક્વેરનો એક્સની એનઘાતના નિયમ પ્રમાણે 2x એટલે 12x થશે, પ્લસ સાઇન છે જ. 6xનું વિકલન 6 સહગુણક એઝ ઇટ ઇઝ 6 અને એક્સની એક ઘાતનું વિકલન 1, માઇનસ આપણી પાસે 36 છે, 36નું વિકલન અચળ સંખ્યા છે એટલે શૂન્ય થાય. હવે આ એફ ડબલ ડેશ એક્સ જે 12x વત્તા 6 મળ્યું એમાં એક પહેલાં આપણે એક્સની કિંમત -3 મૂકીએ તો એફ ડબલ ડેશ એક્સનો જવાબ આપણને મળશે -30, એટલે કે 12 × -3 + 6 જવાબ મળે છે -30. સ્વાભાવિક છે કે આપણે આગળ જોયું તેમ દ્વિતીય કક્ષાનું વિકલનની કિંમત જો શૂન્ય કરતાં નાની હોય તો એક્સની તે આપેલી કિંમત માટે વિધેયનું મૂલ્ય મહત્તમ છે એમ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો અહીં જ્યારે એક્સની કિંમત -3 હોય છે ત્યારે વિધેયની કિંમત મહત્તમ મળે છે. હવે દ્વિતીય કક્ષાના વિકલનની અંદર જે એક્સની કિંમત આપણને અગાઉ 2 મળી હતી એ મૂકીએ તો આપણને જવાબ મળે છે દ્વિતીય કક્ષાના વિકલનનો +30, એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલન અહીંયા 0 કરતાં વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે એક્સની કિંમત 2 મૂકવામાં આવે તો વિધેયનું આપણને એફ ડબલ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 મળે છે, એટલે વિધેયની કિંમત ન્યૂનતમ છે એમ કહેવાય. એટલે કે એક્સ બરાબર -3 હોય ત્યારે વિધેયની કિંમત મહત્તમ મળે છે અને એક્સ બરાબર 2 હોય ત્યારે વિધેયની કિંમત લઘુત્તમ મળે છે. પણ મહત્તમ કિંમત મળે તો પણ કેટલી અને લઘુત્તમ મળે તો પણ કેટલી, આપણે મહત્તમ અને લઘુત્તમ કિંમતો શોધવાની છે. એટલે એફ એક્સ જે મૂળ વિધેય છે એની અંદર એક્સની કિંમત જો -3 મૂકશું તો આપણને વિધેયની મહત્તમ કિંમત મળી જશે. એટલે કે એફ એક્સ 2x³ - 3x² -36x+30ની અંદર એક્સની કિંમત -3 મૂકીને એને સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 111. એટલે કે એફ એક્સની મેક્ઝિમમ કિંમત 111 છે, મહત્તમ કિંમત. એવી જ રીતે આપણે આગળ કહ્યું એમ એક્સની કિંમત જો હું 2 મૂકું તો મને વિધેયની ન્યૂનતમ કિંમત મળે છે. એટલે વિધેયની અંદર હું એફ એક્સમાં એફ એક્સ બરાબર 2x³ - 3x² -36x+30ની અંદર એક્સની કિંમત જો હું 2 મૂકું અને સાદુરૂપ આપું તો મને જવાબ મળે છે -14. એટલે કે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે જ્યારે એક્સની કિંમત -3 હોય છે ત્યારે વિધેયની કિંમત મહત્તમ મળે છે અને વિધેયની મહત્તમ કિંમત છે 111. તેવી જ રીતે જો એક્સની કિંમત 2 મૂકીએ ત્યારે વિધેયની કિંમત લઘુત્તમ મળે છે અને વિધેયની લઘુત્તમ કિંમત આપણને મળે છે -14. હવે આપણે જાણીએ માંગ વિકલનના માંગની મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એ બધું જાણવા માટે સૌ પહેલાં માંગ અને પુરવઠાના અર્થ પણ જાણવા જરૂરી છે. તો સૌથી પહેલાં માંગ એ શું છે? તો માંગનો અર્થ સૌથી પહેલાં તો કોઈપણ વ્યક્તિ, ધારો કે કોઈ ગરીબ વ્યક્તિ છે, એને કોઈ ધનિક વ્યક્તિનો મહેલ જોઈને મહેલ ખરીદવાની ઈચ્છા થઈ જાય તો શું એ માંગ છે? ના. શા માટે નહીં? તો માંગનો માંગ એવું કહેવા માંગે છે કે વ્યક્તિની માંગ એટલે એની પાસે ત્રણ બાબતનો સમાવેશ એની અંદર થવો જોઈએ. કઈ ત્રણ બાબત? તો સૌ પ્રથમ તો એ વ્યક્તિ પાસે વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, વસ્તુ ખરીદવાની શક્તિ હોવી જોઈએ અને ખર્ચ કરવાની તૈયારી પણ હોવી જોઈએ. એનો અર્થ શું છે? ફોર એક્ઝામ્પલ, કોઈ ધનિક વ્યક્તિ છે, એની ઈચ્છા છે કાર ખરીદવાની, એની પાસે નાણાં પણ છે એટલે કે ખરીદી શકે એમ છે, એની શક્તિ પણ છે, પણ એ અત્યારે કારની ખરીદી કરવાનો ખર્ચ કરવા તૈયાર નથી. તો એનો અર્થ એ વ્યક્તિની માંગ નથી એમ કહેવાય. બીજા શબ્દોમાં વસ્તુની માંગ માટે આ ત્રણેય શરતોનું પાલન થવું જ જોઈએ. કઈ ત્રણ શરત? તો વ્યક્તિની ઈચ્છા હોવી જોઈએ વસ્તુ ખરીદવાની, એ વસ્તુ ખરીદવાની શક્તિ હોવી જોઈએ અને તે માટેના ખર્ચ કરવાની તૈયારી પણ હોવી જોઈએ. એટલે કે જો એની વ્યાખ્યા આપીએ તો સમયના અમુક ચોક્કસ ગાળામાં ચોક્કસ સ્થળે અને ચોક્કસ કિંમતે
થતી વસ્તુની ખરીદીને માંગ કહેવાય. હવે માંગનો નિયમ વિચારીએ. માંગનો નિયમ શું કહે છે? તો માંગનો નિયમ આપણને એવું કહે છે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ સંકોચન પામે છે, અને વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વિસ્તરણ પામે છે. એનો અર્થ, પણ એક વસ્તુ ધ્યાન રાખવી કે આ નિયમ માંગને અસર કરતા અન્ય પરિબળો જે છે યથાવત રહે તો જ લાગુ પડે. એનો અર્થ, જો વ્યાખ્યા આપવી, પુરવઠા માંગના નિયમની જો વ્યાખ્યા આપવી હોય તો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ સંકોચાય છે, અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વિસ્તરણ પામે છે. આ અન્ય પરિબળો કયા કયા હોઈ શકે? તો ગ્રાહકની ફેશન, રુચિ અને ટેવમાં પરિવર્તન આવવું જોઈએ નહીં. ગ્રાહકની સંખ્યા અને ગ્રાહકની આવકમાં ફેરફાર થવો જોઈએ નહીં. વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થવો જોઈએ નહીં. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત ઉપરાંત તેઓની સંખ્યા પણ સ્થિર રહેવી જોઈએ. આ બધી ધારણાઓ કરવામાં આવે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બીજા શબ્દોમાં કહીએ તો માંગનું વિધેય એ ઘટતું વિધેય છે, અને માંગનું વિધેય એ કિંમત, માંગ એ કિંમત પર આધાર રાખે છે. એટલે આપણે લખી શકીએ કે ડી ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પી. કારણ કે માંગ એ કિંમત પર આધાર રાખે છે, એટલે આપણી પાસે નિરપેક્ષ ચલરાશિ થઈ કિંમત અને સાપેક્ષ ચલરાશિ થઈ ડી માંગ, એટલે ડી બરાબર એફ ઓફ પી થશે. અહીં એક ખાસ ધ્યાન રાખવાનું કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે આપણે એવું જો એને સંકેતમાં લખવું હોય તો એવું લખી શકીએ ડી ચલે છે વન અપોન પી. હવે આ જ વસ્તુ જે આપણે બોલીએ આપણે ઉદાહરણ દ્વારા, એટલે ગ્રાફ દ્વારા સમજીએ સૌથી પહેલાં. તો આપણી પાસે સૌપ્રથમ છે માંગનું વિસ્તરણ અને સંકોચન. માંગનું વિસ્તરણ અને સંકોચનનો અર્થ એવો થાય છે કે